નાનપણથી મારો એક જ સપનું હતું કે લગ્ન કરીશ તો અશ્વિન સાથે. અને હા, અશ્વિન પૈસા વાળો પણ છે અને સારા ઘરનું પણ છે, એટલે મને તો એ કાંઈ તકલીફ નહીં આપે. અત્યારે આટલું બધું રાખે છે, કદાચ હું એની સાથે લગ્ન કરીશ ત્યારે મારું કેટલું રાખશે. મને તો અશ્વિન જેવું આ દુનિયામાં કોઈ પ્રેમ કરવાનું નહીં મળે. હે મારા નાથ, હે મારા ભગવાન, મારા લગ્ન અશ્વિન સાથે જ કરાવી દો ને. હું એને બહુ જ પ્રેમ કરું છું, એ પણ મને બહુ પ્રેમ કરે છે, તો મારા પર આટલી દયા રાખજો. પણ હા, હજી કેટલે રહ્યો, હજી આવ્યો નહીં, કેટલો સમય થઈ ગયો, પણ આજે તો નહીં જ આવે. શું કરું, મને હવે ઘરે જ જવા દે. અરે ભાઈ મારી જાનુડી, અશ્વિન પાછળ 10 છોકરીઓ પડી છે, એ તમને કાલે ઉઠીને છોડી જ દેશે. અરે એક મિનિટ, હું સંજય ને ફોન કરું. અરે ના પાગલ, હું તો મજાક કરું છું. આવો મજાક કરવાનો? હા, જોઈ તું મને કદાચ છોડી દેશે, પણ હું તો તને ક્યારે નહીં છોડું. આ વાત યાદ તું રાખજે પાછી. અરે ના અશ્વિન, હું તો તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. મને પણ શેમ પીઉ, તારા માટે તો હું મારો જીવ પણ આપી દઉં. હા મમ્મી, આવો છું થોડી વાર માં. હો અશ્વિન, હવે મારે ફટાફટ ઘરે જવું પડશે, નકર ઘરે ડખો થશે. હો હવે હું તને કાલે મળીશ. ઓકે, વહેલો આવજે. ઓકે, કાલે. બાય. હા ઓકે જાન, બાય. અરે ભાઈ, હમણાંથી તો આપણા પાસે પૈસાની તંગી આવી ગઈ છે, હવે કોઈ સારો રસ્તો પણ નથી. આપણે પૈસા કેવી રીતે કમાશું ભાઈઓ? અરે ભાઈ, આપણું કામ જ એવું કરવાનું આપ્યું છે ભગવાને, બધાને લૂંટી લૂંટીને પેટ ભરવાનું. અરે ભાઈ, એ પણ આપણને મળતું નથી, આપણે કોને લૂંટીએ? એ બધા જમાના જતા રહ્યા ભાઈ. એ ભાઈ, એ વાત તો તારી સાચી છે, પણ આપણે મહેનત કરવી પડે તો આપણે પૈસા કમાવીએ. આપણે તો અહીં બેસી રહેવાનું એવું કહેવા માંગે છે ને તું? હા ભાઈ, આપણે દરરોજ એક તો મરકો મળી જ જાય અને આપણે એને લૂંટી પાડીએ. અરે ભાઈ, એ વાત તો તારા કેવી સાચી વાત છે. હો હવે આપણે એ જ કરવું પડશે. છાનો માના તારા ગીજા માં જે પણ હોય મને આપી દે, નહીં તો તારું બોર્ડ અહીંયા જ પૂરું કરી નાખીશ. હા ભાઈ, મારી પાસે જે હોય બધું આપી દઉં, પણ મને જવા દો. અમને પેલા બધું લઈ દેવા દે, પછી અમે તને છોડી દઈશું. ભાઈ આજે તો આપણું કામ થઈ ગયું. હો હા ભાઈ, હવે આપણે રોજ અહીંયા સવારે સવારે આવીશું તો આપણને કોઈ પણ એક મરકો મળી જ જાય. હા ભાઈ, હો એ વાત તો તાર કેવી સાચી વાત છે, પણ ચાલો ભાઈઓ ઘડીક આ બાજુ જઈએ, કોઈ બીજો મરકો મળી જાય તો લૂંટી લઈએ એને પણ. ચલે ઉભો થા, બેસવા દે અમને, ચલ નીકળ. તે મને હાથ કઈ રીતે લગાયો? અને આ બાકડો શું તારા બાપનો છે? સાંભળ એ અશ્વિન, તું ભલે તારી લુકાગીરી ગમે ત્યાં કરતો હોય, પણ આ લુકાગીરી તારી અમારી સામે નહીં ચાલે, સમજ? અરે અશ્વિન, શું છે આ બધું? ગમે તેની હારે ઝઘડો કરતો ફરે છે. એ તું વચમાં બંધ થઈ જા, આવી જ ફેટ હું તને મારવાનો હતો, પણ ના મારી. કેમ કે જો તને મારો તો તને ખબર કેવી રીતે પડો, એક જ સેકન્ડ મારી શું હાલત થાય છે.
ચાલ નીકળો, મને તો પછી જોઈ લેશું, પેલો આને દવાખાને લઈ જવા દે. આજ નહીં તો કાલ, તને હું નહીં છોડ. હવે તું ફટાફટ જતો રહે છે, જો મારું મગજ છટક્યું ને તો તને અત્યારે જ નહીં છોડું. પેલા તો તું એમ કે તે ઝકડો કેમ કરે આમનાથી? એ લોકોએ જ સામેથી મારું નામ લીધું હતું. હા, પણ અત્યારે તું હવે ઘરે જા. આજે મને ડર લાગે છે, તે ઝઘડો કરી નાખ્યો છે અને એ લોકો વળી આવશે. અસિન પ્લીઝ યાર, તું ઘરે જ જતો રહે. અરે નથી જવું ઘરે, ચાલ ફરવા. પણ એ મારા હોમ છે, તું ઘરે ના જાય તો. હા જાઉં છું. હવે કાલે તું અહીંયા ના આવતો, હું તને લોકેશન મૂકીશ, ત્યાં જાવ. હા ઓકે. અને તું ડાયરેક્ટ ઘરે જ જજે હું આવે પાછો. હા ઓકે જાન બાય. નાલાયક, તને શરમ નથી આવતી તો શું કરતી હતી એની સાથે? પપ્પા, હું તમને એની વાત કરવાની જ હતી કે અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. તો શું બોલી રહી છે એનું તને ભાન છે? અને હા, એક વાત યાદ રાખજે, તારા લગ્ન એની સાથે કોઈ કાળે શક્ય નથી. પપ્પા કેમ? જો આ છે મારા નાનપણના મિત્રનો દીકરો અરવિંદ, અને મેં મારા મિત્રને વચન આપ્યું છે કે મારી સિનુના લગ્ન તારા દીકરા સાથે જ કરીશ. સોરી પપ્પા, હું આની સાથે લગ્ન નહીં. સિનુ, એક વાત યાદ રાખજે, મેં આના પપ્પાને વચન આપ્યું છે, અને જો મારું વચન તૂટી જશે ને તો હું મારો જીવ દઈ દઈશ. તારે જ નક્કી કરવાનું છે કે તને તારો પ્રેમ જોઈએ છે કે તારા પપ્પા. અને બીજી વાત, થોડા દિવસોમાં તારા લગ્ન કરવાના. ના પપ્પા, એવું ના કરતા, હું અરવિંદ સાથે લગ્ન કરવા તૈયાર છું. અને અરવિંદ, તમે થોડા દિવસ આની સાથે જ રહેજો, એટલે પેલો નાલાયક આને મળી ના શકે. અરે આ સારું. અરે સિનુ, જ્યારથી તમે આઠમા ધોરણમાં ભણતા ત્યારથી તમે મને ગમી ગયા છો. ઓહ, એવું? સારું કહેવાય. અત્યારે શું કરો છો? અત્યારે હું ડોક્ટરનું ભણું છું. અરે વાહ, હું તો ડોક્ટર સાથે લગ્ન કરીશ. સારું કહેવાય, આ તો બહુ પૈસા વાળો છે અશ્વિન કરતા પણ. અરે ક્યાં ખોવાઈ ગયા અને શું વિચારો છો? કાંઈ નહીં, આ તો તમે કીધું કે હું ડોક્ટરનું ભણું છું એટલે મારા મનમાં આવ્યું કે હું સારા છોકરા જોડે લગ્ન કરું છું. અને હા સિનુ, મારા પપ્પા પણ ડોક્ટર છે. અરે વાહ, બહુ સારું કહેવાય. અરે સિનુ, તમે શું કરો છો? હું 10મું નપાસ છું. અરે ગોડી, કઈ વાંધો નહીં, હું તો આપણે ડોક્ટર છું ને. હા. અરે સિનુ, થોડાક દિવસમાં આપણા લગ્ન છે તો પેલો હરામી ત્યાં આવશે તો નહીં ને? અરે અરવિંદ, એ આવશે તો હું એને જોઈ લેશું. હેલો પપ્પા, આવ્યો 2 મિનિટમાં. હો, અરે સિનુ, હવે આપણે કાલે મળીશું, મારે થોડું ઘરે કામ છે. ઓકે બાય. હા ઓકે બાય. જ્યારે મેં જોઈ તને પહેલી મુલાકાતે, દિલ તારું થઈ ગયું. લહેરાતી તારી આ ઝુલ્ફોને જોઈ માથો તારો સાથ છૂટ્યો ને આંખો રડતી રહી ગઈ. વિશ્વાની દેવ
तेरा आज टूटी रे गई। हो कोना चढ़ावे जानू तमे चढ़िया अमारो प्यार ठुकरावी ने हाँ तारो साथ छुट्टो ने आंखो रड़ती रही गई। किस्मत नी लकीर आज टूटी रे गई। अरे भाई अश्विन तू अहीं शू करे छे? तारी जानूना लग्न पण थई गया छे अने ए हमेशा माटे अहीं थी जाय छे। अरे रे आजे मारी जानू हमेशा माटे जाय छे तो मारे एने छेल्ली वार जोवी ज पड़शे। પણ હું એની સામે જઈશ તો મારી આંખોના આંસુ પણ નહીં રોકાય। ભલે આજે મારી આંખોના આંસુ ના રોકાય પણ મારે એને છેલ્લી વાર જોવી જ છે। એ જતા જતા ખુશ છે કે નહીં? राधा मूरत तारी जलुड़े दर्द हजार मनड़े राधा मूरत तारी जलुड़े दर्द हजार। अरे शू छे तारे केम वच्चे आवे छे? मरी जैसे जाए थी। हाँ भाई जाऊँ छू एक मिनिट भाई। रोता रोता तने हूँ जो आयो छू। तू खुश छे के नहीं? ये जो हूँ आयो छू जे आवे तने छेल्ला राम राम मारा आखरी सलाम। જાવે તું જાન ખુશ રહેજે। કોમ પડે તો યાદ કરજે, દુઃખ પડે તો યાદ કરજે મને, મારું કોમ પડે તો યાદ કરજે। એ જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ, જેને જોઈ જીગો હસ આજ એ રડાવી ગઈ। પ્રેમ ક્યાં કોઈને સમજાય છે? આ પ્રેમ ક્યાં કોઈને સમજાય છે? વિધાતાના લેખમાં જુદાઈ જ લખાય છે। જન્મોના સાથને સોગંદ જેને ખવાય છે। અરે અશ્વિન અશ્વિન ઉઠ, શું થયું તને? યારે તારી યાદ આવે છે, દિલ લોહીના આંસુ રડે। અરે ભાઈ જે થયું એ થયું, જો તારો પ્રેમ સાચો હશે ને ભાઈ તો એક દિવસે જરૂર પાછી આવશે। સારું ભાઈ મારે થોડું કામ છે એટલે હું જાઉં છું। અરે સાંભળો છો, શું તમારે રવિવારની રજા હોય છે? તો ઘરે રહો ને આજે તો। અરે છાની માની તું કામ કર ઘરે વાળી, હું રખડવા જાઉં છું ત્યાં। આ રખડવા જ જાય, પાછા ના આવતા આવે, મરી જ જાજો। શું છે અરવિંદ તમારે આખો દિવસ? અરે મમ્મી હું નોકરી જાઉં છું તો મને ના પાડે છે અને કહે છે કે તું રખડવા જાય છે અને પછી કહે છે કે તું વળીને પાછો ના આવતો અહીં। અરવિંદ તું નોકરીએ જા, આ તો બેઠો ખાવા મળે હે ને એટલે ઉકલી હે। અરે ઓ મેડમ ફટાફટ વાહન કસી ના ચાલ। અરે હા ફટાફટ ખા બનાવી લે। અરે ઓ મહારાણી ફોન જોયા વણી, ચલ કચરા પોતું કરી લે જલ્દી જલ્દી, કચરા પોતું કરી લે ચલ।
કેવા દરે લગ્ન કરીને આવી ગઈ છું. મારો પતિ પણ નફ્ફડ પાક્યો છે, મને આખો દાડો ઘણો કામ કરાઈ કરાઈ કરે છે અને જેવું તેવું બોલે છે. આના કરતા હું જેને પ્રેમ કરતી હતી એની સાથે લગ્ન કર્યા હોત તો કેટલું સારું હોત. એ મને કેટલો બધો પ્રેમ કરતો હતો, મને કેવું રાખતો હતો. આજે મને અશ્વિન તારી બહુ જ યાદ આવે છે અને હવે મને બહુ પસ્તાવો થાય છે, હું શું કરું? હા, મને અશ્વિને કીધું હતું કે તને જીવનમાં ક્યારે દુઃખ પડે ને તો મને યાદ કરજે. લાય, આજે હું એને ફોન કરું, એ મને અહીંયાથી લઈ જશે, મારી મદદ પણ કરશે. આ તો ફોન પણ લઈને જતા રહ્યા, હવે હું શું કરીશ? હે મારા ભગવાન, તું મને કેમ આવી તડપાવી રહ્યો છે? મેં એવા તો શું પાપો કર્યા છે? આજે મને આવા દુઃખો કેમ આવી રહ્યા છે? મારા વાલા ભગવાન, મારી વારે આવો આજે. હવે તો મારી પાસે એક જ ઉપાય છે, ચિઠ્ઠી લખીને પોકાડવી પડશે. અશ્વિનને ગમે તેની હારે મને ચિઠ્ઠી લખી દેવા. હા બોલો, શું કામ પડ્યું મારું? તમે પેલા અશ્વિનને ઓળખો છો? હા, ઘાયલ આશિક અશ્વિન જેલા જે યુટ્યુબમાં વિડિયો બનાવે છે. હા હા, એ જ ઘાયલ અશ્વિન. હા તો બોલો, શું કામ ઘાયલ આશિક અશ્વિનનું પડ્યું? પ્લીઝ યાર, તમે ગમે તે કરીને આ ચિઠ્ઠી એમની જોડે પહોંચાડી દેજો ને. હા સારું, લાવો તાર હું પહોંચાડી દઈશ. અરે ભાઈ, તે ઘાયલ આશિક ને જોયો છે? હા અશ્વિન ઘાયલ. હા ભાઈ, અશ્વિન ઘાયલ બ્લેકન ડાન્સ કરી રહ્યો છે. હા ભાઈ, થેન્ક યુ. અરે કઈ વાંધો નહીં ભાઈ. અરે ઓય ભાઈ, દેખાતું નથી, ડાન્સ નું શૂટિંગ ચાલી રહ્યું છે. સોરી ભાઈ, પણ આ ચિઠ્ઠી અશ્વિન ની જાનવે મને આપી છે એટલે આ અશ્વિન ને જ મારે આપવાની છે. ઓ એવું છે? અરે ભાઈ અશ્વિન, તારી જાનવે ની ચિઠ્ઠી આવી. આઈ મિસ યુ ટુ. પ્લીઝ યાર, મને માફ કરજે. મેં તારો સાથ છોડવા માટે મારા પપ્પાના કહેવાથી મેં બીજા છોકરા સાથે લગ્ન કરી દીધા હતા અને મારા પપ્પાએ વચન લીધું હતું એના સાથે તારા લગ્ન કરવાનું, એટલે મેં પછી લગ્ન કરી દીધા. અને હા સ્વિન, આજે મને તારી બહુ જ યાદ આવે છે અને અત્યારે હું જે ઘરમાં રહું છું તે ઘરમાં મને આખો દિવસ જેવું તેવું બોલ બોલ કરે છે અને મને બહુ જ હેરાન કરે છે. હું આજનો દિવસ તારી રાહ જોઈશ અને જો તું ના આવ્યો ને તો હું મારો જીવ પણ આપી દઈશ. અને હા, મારો ઘરનો એડ્રેસ છે ક્રોસ બંગલોઝ 105 નંબરનું ઘર, બીજા રૂમમાં. પ્લીઝ યાર, જેમ બને વહેલો આવજે, ક્યાંક મોડું ના થાય. તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે, હે એથી તો દીવો લઈને ગોતવા જાય, આવો પ્રેમ મળી ના
શકે. અરે ઓય બુન, તમારો દીકરો આને પરણીને લાવે એનો મતલબ એ નથી કે તમે આને હેરાન કરો અને પિંજરાની જેમ ઘરમાં પૂજીને રાખો. અરે ઓય, તું છે કોણ પેલા કે ને? હું આનો આશિક છું અને હા, મારા જીવથી પણ વધારે હું આને પ્રેમ કરું છું. અરે ઓય, આયો મોટો આશિકી વાળો, તું આની સાચો પ્રેમ કરતો હોય તો લઈ જાને ઓની. મારો દીકરો ઓની પસંદ નહીં કરતો, લઈ જાને પણ. તારે આવું છે મારી સાથે? પ્લીઝ યાર, તું મને અહીંયાથી લઈ જા. હું ભલે લઈ જા પણ ઓની. તો કેર નહીં કહું છું, લઈ જાને ઓને અહીંથી. અહીંથી નીકળો, અમે તારી જરૂર નહીં કાઈ. ફોન ગરમ ના થાઓ, હું લઈ જાઉં છું આને. જા લઈ જાને આને. ચાલ મારી સાથે. બીજને પરણીને લઈ જાઉં મારી મેળીએ. તુજને પરણીને લઈ જાઉં મારી મેળીએ. ઓ સાજણા, તારું જળહર તું જો બન્યું ચાલી રાખજે. તમે મને ત્યાંથી તો અહીંયા લઈને આયા, પણ હવે ક્યાં લઈ જાશો? મારા ઘરે બીજે ક્યાં? ઓ સાજણા, તારું જળહર તું જો બન્યું ચાલી રાખજે.